ચાને ગુડ આફ્ટરનૂન અને જણાવો કે રિલાયન્સ પાસેથી શું પ્રકારના અનુમાનો શું એક્સપેક્ટેશન્સ દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ પર જે અનુમાન બની રહ્યા છે ક્વાર્ટર થ્રી એફ આઈ ટ્વેન્ટી થ્રીને લઈને ક્યુ દ્રષ્ટિએ આપણે વાત કરીશું ત્રિમાસિક ધોરણે પેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ ચૌદ પોઈન્ટ વધવાનું અનુમાન છે અને વધીને પંદર કરોડ પર રહી શકે છે જે તેર કરોડ પર હતો આવકની દ્રષ્ટિએ વાત કરીએ તો બે પોઈન્ટ એકત્રીસ લાખ રહેવાનું અનુમાન બની રહ્યું છે બે પોઈન્ટ ત્રીસ લાખ કરોડ જે છે એનાથી વધીને તો અહીંયા થોડું એવું એક અનુમાન બની રહ્યું છે કે વધશે બે પોઈન્ટ એકત્રીસ લાખ કરોડ પર રહી શકે છે એ ફ્રન્ટ પર સાત ટકાનો ઉછાળો અહીંયાથી અપેક્ષિત બની રહ્યો છે તેત્રીસ હજાર ચારસો બત્રીસ કરોડ પર રહી શકે છે જે એકત્રીસ હજાર ચોવીસ કરોડ પર હતો તો અહીંયા પણ એક વધારો અપેક્ષિત છે ઓપીએમ ઓપરેટિંગ માર્જિન્સ જે છે ચૌદ પોઈન્ટ ચાર ટકા રહી શકે છે વધીને તેર પોઈન્ટ છ ટકાથી અહીંયા પણ વધારો થઈ શકે છે બીજા વોચ આઉટ ફેક્ટરીઝ કયા રહી શકે રિલાયન્સના જ્યારે ક્યુ થ્રી અનુમાનની આપણે વાત કરી રહ્યા છીએ તો ત્રિમાસિક મિશ્ર રહેવાનું એક અનુમાન છે અને રિફાઇનિંગ માર્જિન્સ સાથે જ ગેસના ભાવમાં જે વધારો થયો છે આ બધાની અસર પરિણામ પર આપણને આ ક્વાર્ટરમાં દેખાશે પેટ્રોયમ માર્જિનમાં ઘટાડો આવી શકે છે આ ઉપરાંત ગેસોલીન અને ડીઝલના ભાવ ઘટતા સિંગાપોર જીઆરએમ છ પોઈન્ટ બે બેરલ ડોલર જે છે પ્રતિ બેરલ અહીંયા ખાસ કરીને રહી શકે છે એક અનુમાન છે અને ઓટોસીના નબળા પ્રદર્શનની સામે જીઓ અને રિટેલમાં સારા ગ્રોથની અપેક્ષા પણ બની રહી છે સાથે જ એબિટા ગ્રોથ થોડો ધીમો રહી શકે છે એ પણ એક અનુમાન છે અને જીઓના સાત પોઈન્ટ આઠ મિલિયન બે મિલિયન સબસ્ક્રાઈબર ઉમેરાની આશા પણ વ્યક્ત થઈ રહી છે જીઓના એઆરપીયુ એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝરની વાત કરીએ તો એમાં એક પોઈન્ટ ત્રણ ટકાનો વધારો શક્ય છે અને એકસો ઓગણસી પોઈન્ટ પાંચ રૂપિયા પર ફ્લેટ જે છે એ રહી શકે છે ઓલમોસ્ટ ક્યુ બેસીસ પર રિટેલ બિઝનેસ જે છે એમાં પણ ગ્રોથ સામાન્ય દેખાઈ શકે છે અને મિડલ ઇન્કમની વાત કરીએ તો ડિસ્ક્રિપ્શનરી કન્ઝમ્પશનમાં ઓછી માંગની પરિણામ પર પણ અસર દેખાઈ શકે છે આ ઉપરાંત રિટેલમાં રેવન્યુ ગ્રોથ બાર ટકા વધી અને આવક છેતાલીસ હજાર છસો દસ કરોડનું અનુમાન બની રહ્યું છે ત્રિમાસિક ધોરણે તો ખાસ કરીને દિગ્ગજ કંપનીના પરિણામ પર ખાસ ફોકસ રહેશે